राउटना નિયમના બીજા દાખલાઓ જોઈએ। આપણે થિયરી સાથે એક દાખલો જોયો હતો, અત્યારે જે દાખલો જોઈશું એમાં એ દાખલો તો આવી જ જશે અને થોડું એક્સ્ટ્રા પૂછ્યું છે। અચ્છા, આપણે જોયું કે બે પ્રકારના રાઉટના નિયમ આપણા કોર્સમાં છે। એક દ્રાવ્ય અને દ્રાવક બંને બાષ્પશીલ હોય, બીજું દ્રાવ્ય અબાષ્પશીલ અને દ્રાવક બાષ્પશીલ ઘનનું પ્રવાહીમાં, જે આપણે હજી જોયો નથી। તો અત્યારે આપણે જે રાઉટના નિયમના દાખલા જોઈશું તે દ્રાવ્ય અને દ્રાવક બંને બાષ્પશીલ માટે હશે। રાઉટના નિયમનો દાખલો દ્રાવ્ય અને દ્રાવક બંને બાષ્પશીલ માટે। સ્વાધ્યાયનો 2.38મો દાખલો છે, આ સ્વાધ્યાયનો દાખલા નંબર 2.38 છે। બેન્ઝીન અને ટોલ્યુઇનના બાષ્પ દબાણ આપ્યા છે, બેન્ઝીન અને ટોલ્યુઇનના બાષ્પ દબાણ। તો આ બેન્ઝીન અને ટોલ્યુઇનના શુદ્ધ અવસ્થાના બાષ્પ દબાણ છે, બેન્ઝીન અને ટોલ્યુઇનના બાષ્પ દબાણ આપ્યા છે, એ બેન્ઝીન અને ટોલ્યુઇનની શુદ્ધ અવસ્થાના બાષ્પ દબાણ છે। એટલે આ PA0 અને આ PB0 બોલા શું થશે, બેન્ઝીન અને ટોલ્યુઇનની શુદ્ધ અવસ્થાના બાષ્પ દબાણ, એટલે P10 P20। હવે બેન્ઝીન ટોલ્યુઇનનું દ્રાવણ બનાવ્યું, 80 ગ્રામ બેન્ઝીન 100 ગ્રામ ટોલ્યુઇન, 80 ગ્રામ બેન્ઝીન 100 ગ્રામ ટોલ્યુઇન અને દ્રાવણ બનાવ્યું। તો બેન્ઝીન અને ટોલ્યુઇનના બાષ્પ અવસ્થામાં મોલંશ શોધો, રાઈટ? ક્વેશ્ચન શું છે, બેન્ઝીન અને ટોલ્યુઇનના બાષ્પ અવસ્થામાં મોલંશ શોધો। આપણે બેન્ઝીન અને ટોલ્યુઇનના બાષ્પ અવસ્થામાં મોલંશ એટલે Y1 Y2 શોધવાના છે। તો Y1 Y2 શોધવા માટે પી ટોટલ તો શોધવું જ પડે, Y1 Y2 શોધવા માટે કુલ બાષ્પ દબાણ શોધવું પડે અને દરેકના અલગ અલગ બાષ્પ દબાણ, કારણ કે યાદ કરો એનું સૂત્ર હતું, ઘટક એકનું આંશિક બાષ્પ દબાણ બરાબર ઘટક એકના બાષ્પ અવસ્થામાં મોલંશ ઇન્ટુ કુલ દબાણ, ઘટક એકનું આંશિક બાષ્પ દબાણ ઘટક એકના બાષ્પ અવસ્થામાં મોલંશ ગુણ્યા કુલ બાષ્પ દબાણ। તો જો આપણે Y1 શોધવું હોય તો P1 શોધવું પડે, પી ટોટલ શોધવું પડે, રાઈટ? તો P1 અને પી ટોટલ આપણને શોધતા આવડે છે, જે લાસ્ટ દાખલો ગણ્યો તો એ જ। કેવી રીતે મળે P1? તો આ P1નું સૂત્ર છે, P1 = X1 × P10। ઘટક એકનું આંશિક બાષ્પ દબાણનું સૂત્ર ઘટક એકના મોલન્સ ગુણ્યા P10, P1 = X1 × P10। ઘટક એકનું આંશિક બાષ્પ દબાણ ઘટક એકના મોલન્સ અને ઘટક એકની શુદ્ધ અવસ્થાનું બાષ્પ દબાણ P10। P10 આપ્યું છે, મોલન્સ આપણને શોધતા આવડે કારણ કે બંનેના દળ આપ્યા છે, બેન્ઝીન ટોલ્યુઇન બંનેના દળ આપ્યા છે। આણ્વીય દળ આપણે ગણીએ તો દળ અપોન આણ્વીય દળ બંનેના મોલ મળે, બંનેના મોલ પરથી મોલન્સ મળે, એ મોલન્સ P1 ડિગ્રીને અહીંયા મૂકો એટલે P1 મળે, એ જ રીતે P2 મળે, P1 + P2 પી ટોટલ થાય, P1 અને પી ટોટલ અહીંયા મૂકો એટલે Y1 મળે, રાઈટ? ફરીથી આખે દાખલાની રીત, બેન્ઝીન અને ટોલ્યુઇનના દળ આપ્યા છે, બેન્ઝીન અને ટોલ્યુઇનના દળ આપ્યા છે, એના આણ્વીય દળ ગણવાના એટલે મોલ મળે, મોલ મળે એટલે બંનેના મોલન્સ મળે, મોલન્સ અને શુદ્ધ અવસ્થાના બાષ્પ દબાણને મૂકો તો P1 મળે, P1 અને P2 મળે, P1 + P2 એટલે પી ટોટલ, પી ટોટલ અને P1ને મૂકો Y1 મળે, એવી રીતે પી ટોટલ અને P2ને મૂકો તો Y2 મળે, રાઈટ? જોઈએ આપણે, ચલો બેન્ઝીન માટે દળ W1 80 ગ્રામ, બેન્ઝીનનું દળ કેટલું છે, W1 80 ગ્રામ, બેન્ઝીનનું સૂત્ર છે C6H6। તો બેન્ઝીનનું દળ W1 80 ગ્રામ, આણ્વીય દળ M1 78, આનાથી ગણી શકાય,
બેન્ઝીનનું આણ્વીય દળ M1 78, તો મોલ મળે દળ અપોન આણ્વીય દળ, બેન્ઝીનના મોલ મળે દળ ભાગ્યા આણ્વીય દળ 80/78 1.026. ખ્યાલ આવ્યો? બેન્ઝીન માટે દળ આપ્યું છે, આણ્વીય દળ આપણે ગણ્યું, તો મોલ મળે દળ અપોન આણ્વીય દળ. ટોલ્યુઇન માટે એ જ રીતે, ટોલ્યુઇન માટે દળ આપ્યું છે 100 ગ્રામ. ટોલ્યુઇનનું સૂત્ર શું થાય? C7H8. તો એનું આણ્વીય દળ આ સૂત્રથી મળે 92. આપણે આણ્વીય દળ ગણતા 7 × કાર્બનનો પરમાણુ ભાર, 8 × હાઇડ્રોજનનો. ટોલ્યુઇનનું આણ્વીય દળ 7 × કાર્બનનો પરમાણુ ભાર 12 હશે, 8 × હાઇડ્રોજનનો પરમાણુ ભાર 1, તો આણ્વીય દળ થશે 92. તો મોલ મળે, મોલ બરાબર દળ ભાગ્યા આણ્વીય દળ, મોલ બરાબર દળ ભાગ્યા આણ્વીય દળ 100/92 1.087. બંનેના મોલ તમારી પાસે હોય તો મોલન્સ મળે. કેવી રીતે? બેન્ઝીનના મોલન્સ, બેન્ઝીનના મોલન્સ X1 બરાબર બેન્ઝીનના મોલ ભાગ્યા કુલ મોલ. બેન્ઝીનના મોલન્સ X1 બરાબર બેન્ઝીનના મોલ ભાગ્યા કુલ મોલ. બેન્ઝીનના મોલ 1.026, કુલ મોલ આ બેનો સરવાળો. કુલ મોલ એટલે આ બેનો સરવાળો. આ ભાગાકાર કરો તો 0.486 બેન્ઝીનના મોલન્સ મળશે. ફરીથી, બેન્ઝીનના મોલન્સ X1 બરાબર બેન્ઝીનના મોલ ભાગ્યા કુલ મોલ. બેન્ઝીનના મોલ આટલા છે, કુલ મોલ આ બેનો સરવાળો, એટલે બેન્ઝીનના મોલન્સ મળે. અહીં બે ઘટક છે, બેન્ઝીન ટોલ્યુઇન. જો બેન્ઝીનના મોલન્સ ખબર હોય તો ટોલ્યુઇનના મોલન્સ ગણી શકાય. બેન્ઝીનના મોલન્સ ખબર હોય તો ટોલ્યુઇનના મોલન્સ ગણી શકાય. તો એ ગણીએ, ટોલ્યુઇનના મોલન્સ X2 બરાબર 1 - બેન્ઝીનના મોલન્સ 1 - 0.486 0.514, આ ટોલ્યુઇનના મોલન્સ થશે. બેન્ઝીન ટોલ્યુઇનના શુદ્ધ અવસ્થાના બાષ્પ દબાણ આપ્યા છે, બેન્ઝીન ટોલ્યુઇનના શુદ્ધ અવસ્થાના બાષ્પ દબાણ આપ્યા છે P1 ડિગ્રી P2 ડિગ્રી. બેન્ઝીન ટોલ્યુઇનના શુદ્ધ અવસ્થાના બાષ્પ દબાણ આપ્યા છે P1 ડિગ્રી P2 ડિગ્રી, તો આંશિક દબાણ મળે. બેન્ઝીનનું આંશિક દબાણ P1 બરાબર P1 ડિગ્રી ઇન્ટુ એના મોલન્સ X1. બેન્ઝીનનું આંશિક દબાણ P1 બરાબર P1 ડિગ્રી ઇન્ટુ X1. P1 ડિગ્રી એટલે બેન્ઝીનના મોલન્સ, P1 ડિગ્રી એટલે શુદ્ધ અવસ્થામાં બેન્ઝીનનું બાષ્પ દબાણ, X1 એટલે બેન્ઝીનના મોલન્સ, એટલે બેન્ઝીનનું આંશિક બાષ્પ દબાણ મળ્યું. એ જ પ્રમાણે ટોલ્યુઇનનું આંશિક બાષ્પ દબાણ P2 બરાબર P2 ડિગ્રી X2. ટોલ્યુઇનનું આંશિક દબાણ P2 બરાબર P2 ડિગ્રી X2. P2 ડિગ્રી આ છે, X2 મોલન્સ આ છે, તો ટોલ્યુઇનનું આંશિક બાષ્પ દબાણ મળ્યું. ડાલ્ટનના આંશિક દબાણના નિયમ મુજબ દ્રાવણનું કુલ બાષ્પ દબાણ, દ્રાવણનું કુલ બાષ્પ દબાણ એ બંને ઘટકોના બાષ્પ દબાણના સરવાળા જેટલું છે. દ્રાવણનું કુલ બાષ્પ દબાણ એ બંને ઘટકોના બાષ્પ દબાણના સરવાળા જેટલું હોય, એટલે કુલ બાષ્પ દબાણ મળે. પી ટોટલ મળ્યું. હવે Y1 Y2 મળી જાય. પહેલાં Y1 Y2 ધારો. ધારો કે બેન્ઝીન અને ટોલ્યુઇન એના ઉપર વાયુ અવસ્થામાં મોલન્સ અનુક્રમે Y1 અને Y2 છે. ધારો કે બેન્ઝીન અને ટોલ્યુઇન, બેન્ઝીન અને ટોલ્યુઇનના વાયુ અવસ્થામાં મોલન્સ અનુક્રમે Y1 અને Y2 છે. બેન્ઝીન ટોલ્યુઇનના વાયુ અવસ્થામાં મોલન્સ અનુક્રમે Y1 અને Y2 છે. તો સૂત્ર છે P1 બરાબર Y1 ઇન્ટુ પી ટોટલ. P1 બરાબર Y1 ઇન્ટુ પી ટોટલ. તો Y1 કે Y1 શું થશે? P1 અપોન પી ટોટલ. P1નું મૂલ્ય આપણે શોધ્યું છે 24.645 અને પી ટોટલ 41.124. તો Y1 મળ્યું. આ થયું બેન્ઝીનના વાયુ અવસ્થામાં મોલન્સ. તો એનાથી
टोल्युइनना मोलन्स मिली जाए वाई टू बराबर वन माइनस वाई वन पॉइंट चार, राइट। तो ज्यारे तमने वायु अवस्था में मोलन्स पूछा हो तो पी वन शोधु पी टू शोधु पी टोटल शोधु ए माहिती पर तमने वायु अवस्था में मोलन्स मिली जैसे, राइट। आवुज उदाहरण छे, कोई फरक नहीं एवं उदाहरण 2.5, राइट। तो आ उदाहरण तमारे आज रीते गणवू। हवे हेनरीना नियमनो दाखलो छे, हेनरीना नियमनो दाखलो, हेनरीना नियमनो सूत्र भूली गया होय तो कही दऊं। हेनरीना नियमनो सूत्र ऑक्सीजननो आंशिक दबाण बराबर हेनरी अचळांक ऑक्सीजनना मोलंश, आ मोलंश है खरेखर शू छे द्रव्यता, ऑक्सीजननु आंशिक दबाण, ऑक्सीजननु आंशिक दबाण PO2 बराबर हेनरी अचळांक ऑक्सीजनना मोलंश, आ ऑक्सीजनना मोलंश शू छे ऑक्सीजननी द्रव्यता, द्रव्यता मोलंश में छे। ऑक्सीजननु आंशिक दबाण बराबर हेनरी अचळांक ऑक्सीजनना मोलंश, मोलंश द्रव्यता दर्शावे। हवे सारो दाखलो छे, ध्यानथी समझजो, हेनरी नियमनो दाखलो एटले आ सूत्र तमने कीधुं। हवामां ऑक्सीजन 20% अने नाइट्रोजन 79% कदथी छे, हवामां ऑक्सिजन कदथी 20% ने नाइट्रोजन 79% छे, ऑक्सिजन 20% नाइट्रोजन 79%। आपणे पाणी उपर CO2 राखता था हेनरी नियम, अहींया पाणी उपर हवा राखी छे, पाणी एनी उपर बंद पात्रमां हवा भर दीधी। हवामां मेजर वायु कया होय? ऑक्सिजन नाइट्रोजन। अच्छा, हवानुं दबाण पाछू 10 वातावरण राख्यू छे एटले बहु बधी हवा भरी छे अंदर, वातावरण जेटली नहीं एनथी वधु, एटले बंध पात्रमां बहु बधी हवा भरी, एटले हवानुं जे दबाण छे केटलुं थयुं? 10 वातावरण। तो पाणी साथे हवा 10 वातावरण दबाणे संतुलनमां छे, पाणी साथे हवा 10 वातावरण दबाणे संतुलनमां छे, पाणी સાથે હવા 10 વાતાવરણના દબાણે સંતુલનમાં છે। તો ઉપર વાયુનું દબાણ 10 વાતાવરણ આપ્યું છે, તો દ્રાવણમાં ઓક્સિજન નાઇટ્રોજનની દ્રાવ્યતા એટલે મોલન્સ શોધો, દ્રાવણમાં ઓક્સિજન નાઇટ્રોજનના મોલન્સ શોધો। બંનેના KH અલગ અલગ આપ્યા છે, એકવાર ફરીથી, બંધ પાત્રમાં પાણી ભરી એની ઉપર 10 વાતાવરણ દબાણ ધરાવતી હવા ભરી દીધી, તો હવામાંથી ઓક્સિજન નાઇટ્રોજન ઓગળ્યા દ્રાવણમાં અને સંતુલન સ્થપાયું। હવામાં ઓક્સિજન કદથી 20% અને નાઇટ્રોજન 79% છે, બંનેના KH આપ્યા, તો પાણીમાં દ્રાવ્યતા શોધો બંનેની, ઓક્સિજનની અને નાઇટ્રોજનની, ઓક્સિજનની અને નાઇટ્રોજનની પાણીની અંદર દ્રાવ્યતા શોધો। તો આ સૂત્ર તમને પહેલાં જ કીધું, KH તો આપ્યો જ છે, જો મોલન્સમાં દ્રાવ્યતા શોધવી હોય તો વાયુનું આંશિક દબાણ જોઈએ। આજે 10 વાતાવરણ છે તો કુલ દબાણ છે, તમારે શું જોઈએ? ઓક્સિજનનું આંશિક દબાણ અને નાઇટ્રોજનનું આંશિક દબાણ। પહેલી વાત, વાયુઓનું મિશ્રણ હોય, બે કે વધુ વાયુઓનું મિશ્રણ હોય તો ઘટક વાયુની કદની ટકાવારી બરાબર દબાણની ટકાવારી, બે કે વધુ વાયુઓનું મિશ્રણ હોય, બે કે વધુ વાયુઓનું મિશ્રણ હોય તો ઘટક વાયુની કદની ટકાવારી બરાબર દબાણની ટકાવારી। અહીંયા આપણને કદની ટકાવારી આપીએ, ખરેખર દબાણની ટકાવારી પણ થાય। હવે વિચારો, ઓક્સિજનની દબાણની ટકાવારી ખબર છે 20%, કુલ દબાણ ખબર છે 10 વાતાવરણ, એટલે ઓક્સિજનનું દબાણ મળી જ જાય। હવાનું કુલ દબાણ કેટલું છે? 10 વાતાવરણ। હવે અહીંયા KHનો એકમ મિલીમીટર છે, તો આપણે આ એટીએમ એટમોસ્ફિયર વાતાવરણને MMમાં ફેરવવું પડશે, કેમ કે KH અને દબાણના એકમ સરખા હોવા જોઈએ। વાતાવરણને મિલીમીટરમાં ફેરવવા 760 વડે ગુણવા, વાતાવરણને મિલીમીટરમાં ફેરવવા 760 વડે ગુણવા,
तो आ 7600 mm थशे, हवानु कुल दबाण 7600 mm थशे, हवानु कुल दबाण 7600 mm, એમાં ઓક્સિજનનું આંશિક દબાણ કેટલું થશે? તો ઓક્સિજનનું આંશિક દબાણ 7600 ના 20%, ઓક્સિજનનું આંશિક દબાણ 7600 ના 20%, કેમ કે ઓક્સિજનની દબાણની ટકાવારી 20% છે ભાઈ, ઓક્સિજનની દબાણની ટકાવારી 20%, કુલ દબાણ 7600, તો ઓક્સિજનનું પોતાનું દબાણ કેટલું? 7600 ના 20%, 7600 × 20 / 1520. હવે હેનરીના નિયમનું સૂત્ર, PO2 = KH × XO2, PO2 = KH × XO2, એમાં PO2 1520, KH ઓક્સિજન માટે KH 3.3 × 10^7, એને છેદમાં લઈ જાઓ તો આ ઓક્સિજનના મોલન્સમાં દ્રાવ્યતા મળી જાય, ઓક્સિજનની મોલન્સમાં દ્રાવ્યતા. ફરીથી કુલ દબાણ 7600 છે, એમાં નાઇટ્રોજનની દબાણની ટકાવારી 79%, તો નાઇટ્રોજનનું આંશિક દબાણ મળી જાય. નાઇટ્રોજનનું આંશિક દબાણ 7600 × 79/100, 6004 mm, નાઇટ્રોજનનું આંશિક દબાણ 6004 mm. હવે હેનરીનું સૂત્ર, નાઇટ્રોજનનું આંશિક દબાણ PN2 = KH × XN2, નાઇટ્રોજનનું આંશિક દબાણ PN2 = KH × XN2, તો XN2ને કરતા બનાવવાને છેદમાં નાઇટ્રોજનનું આંશિક દબાણ ભાગ્યા KH, તો આ નાઇટ્રોજનની દ્રાવ્યતા મળી ગઈ, રાઈટ. એક્સરસાઇઝનો સ્વાધ્યાયનો સમજીએ 2.36, એ પણ જોકે રાઉટના નિયમના આપણે જે દાખલા ગણ્યા એ મુજબનો જ છે. 100 ગ્રામ પ્રવાહી એ ને, એક પ્રવાહી છે, 100 ગ્રામ લીધું પ્રવાહી એ, એનું આણ્વીય દળ અથવા મોલર દળ 140 છે. એને 1000 ગ્રામ બીમાં ઓગાળ્યું, 100 ગ્રામ એ લઈ એને 1000 ગ્રામ બીમાં ઓગાળ્યું, બીનો મોલર દળ 180 છે, તો શુદ્ધ બીનું બાષ્પ દબાણ 500 ટોર આપ્યું છે. ટોર એટલે MMHG, જેને આપણે મિલીમીટર કહીએ એ ટોર છે. શુદ્ધ બીનું બાષ્પ દબાણ એટલે P20 આપ્યું છે 500 ટોર, કુલ દબાણ આપી દીધું 475 ટોર, તો શુદ્ધ એનું બાષ્પ દબાણ શોધો. આની રકમ ખાસ નોંધ લેજો, આની રકમ આ મુજબ લખી દેવી. તમે ચોપડીમાં વાંચશો તમને બે પ્રશ્ન પૂછ્યા એવું લાગશે, પણ ખરેખર એક જ પ્રશ્ન પૂછ્યો છે એટલે રકમ સુધારવી. ચલો, એનું દળ આપ્યું 100 ગ્રામ, મોલર દળ આપ્યું, બીનું દળ મોલર દળ એટલે મોલ અંશ સુધીનું તો ફાવે, બંનેના દળ આપ્યા એ આણ્વીય દળ આપ્યા એટલે મોલ મળે, મોલ પરથી મોલ અંશ. શુદ્ધ બીનું બાષ્પ દબાણ 500 ટોર છે, શુદ્ધ બીનું બાષ્પ દબાણ 500 ટોર, એ શું થશે? P20 આપ્યું છે 500 ટોર, કુલ દબાણ આપ્યું છે P total 475, તો શુદ્ધ એનું બાષ્પ દબાણ શોધો. P10 શોધવાનું છે, સાવ સહેલું છે. P total નું સૂત્ર છે P10 X1 + P20 X2, P total નું સૂત્ર P10 X1 + P20 X2, P20 આપ્યું છે, P total આપ્યું, X1 X2 શોધીને મૂકો એટલે P10 મળી જાય. X1 X2 શું છે? એ અને બીના મોલ અંશ, તો મોલ અંશ કેવી રીતે મળશે? તો પ્રવાહી એ માટે દળ W1 100 ગ્રામ છે, પ્રવાહી એનું દળ W1 100 ગ્રામ, આણ્વીય દળ M1 140, તો મોલ મળે, દળ અપોન આણ્વીય દળ. પ્રવાહી બીનું દળ 1000 ગ્રામ, મોલર દળ M2 180, તો મોલ બરાબર દળ અપોન આણ્વીય દળ, 1000 / 180, 5.555. બંનેના મોલ મળે તો મોલન્સ મળે, એના મોલન્સ X1 = એના મોલ / કુલ મોલ, એના મોલન્સ X1 એના મોલ / કુલ મોલ.
अच्छा एना मोलन्स मळे तो बीना मोलन्स मळे, बीना मोलन्स वन माइनस एना मोलन्स। प्रश्न शू है, शुद्ध एनु बाष्प दबाण शोधो, ये पी वन डिग्री है। शुद्ध बी नु बाष्प दबाण पी टू डिग्री आप्यु छे, पी टोटल 475। सूत्र है पी टोटल बराबर पी वन डिग्री एक्स वन प्लस पी टू डिग्री एक्स टू। आमा पी टोटल नी किंमत 475, एक्स वन मोलन्स घटक एकना 0.114, पी टू डिग्री 500, एक्स टू 0.886। हवे पी वन डिग्री मळी ज जाय, केवी रीते? आने सामे लई लो, आनो गुणाकार 443 थशे, अने सामे लई लो अने डाबी बाजू ने जमणी लखो, जमणी ने डाबी एटले आ अहींया आई जशे, आ अहींया, पछी आने भागी नाखो तो पी वन डिग्री मळी जाय। तो आपणे ત્રણ દાખલાઓ જોયા, તો ત્રણેય તૈયાર કરવા, અને ડાઉટ હોય તો ગ્રુપમાં પૂછવું। થેન્ક યુ।